નર્મદા જિલ્લામાં નસવાડીથી રાજપીપળાના રસ્તામાં ખેડૂતોને જમીનનું વળતર ન ચૂકવાતા કાર્યપાલક ઇજનેરની કચેરીનો સામાન જપ્ત કરવામાં આવ્યો છે. નસવાડીથી રાજપીપળાનો રોડ 2010માં મંજૂર કરવામાં આવ્યો હતો અને આ રસ્તામાં આવતી જમીનો સરકાર દ્વારા લઈ લેવામાં આવી હતી, જેનું વળતર ચૂકવવા માટે પણ ખેડૂતોને જણાવાયું હતું. પરંતુ આજ દિન સુધી ખેડૂતોને વળતર ચૂકવવામાં ન આવતા આ વિસ્તારના ખેડૂતો કોર્ટમાં ગયા હતા, જ્યાં રાજપીપળા કોર્ટ દ્વારા કાર્યપાલક ઇજનેરની કચેરી વિરુદ્ધ 11 જેટલા વોરંટ કાઢવામાં આવ્યા હતા અને ખેડૂતોના વળતરના બદલામાં કચેરીનો સામાન જપ્ત કરાવવાનો કોર્ટે હુકમ કર્યો હતો, જેથી કચેરીમાંથી કોમ્પ્યુટર સહિતનો સામાન જપ્ત કરીને રાજપીપળા કોર્ટમાં જમા કરાવાયો હતો. ત્યારે હવે ખેડૂતો આગામી દિવસોમાં કોર્ટમાંથી બીજો હુકમ આવે તેની રાહ જોઈ રહ્યા છે. તો બીજી તરફ વળતર કરોડોમાં હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. અને 2017 પછી આજ દિન સુધી કાર્યપાલક ઇજનેર મહાનગર વિભાગ રાજપીપળા દ્વારા કોઈ પણ રૂપિયો આપ્યો નહોતો, એટલે અમે વારંવાર કોર્ટમાં રજૂઆત કરી અને ત્યારબાદ કોર્ટમાંથી અમને જપ્તીનો વોરંટ આજની તારીખે કાઢવામાં આવ્યો હતો. એટલે અમે આ ઓફિસમાં આવી અને સાહેબોને મળી અને એમનો કોમ્પ્યુટર અને ખુરશીના વગેરે જપ્ત કરેલ છે કોર્ટના હુકમના આધારે. વળતર મેળવવા માટે જે કાર્યવાહી કરવાની હોય તેના અનુસંધાને વોરંટ કાઢી આપવામાં આવેલું હતું. આ વોરંટની પ્રાથમિક બજવણી 6 મહિના અગાઉ કરવામાં આવેલ હતી, પરંતુ ત્યારબાદ પણ સરકારી અધિકારીઓ સહિત દ્વારા બહેરા કાન હોય, એમને કંઈ સંભળાતું ના હોય, ખેડૂતોની માંગણીને ધ્યાને નહીં લીધેલી અને નામદાર કોર્ટમાં